Good morning, Suprabhat. Turan 4, Visri Gujarati. Tari 17-7-2020, Suprabhat. Video number 3. Vidyarthi mitro, apne su bhanya ukhana. Ukhana ma apne 8 ukhana samjhya ta, lakhya ta pan karya, ena garva prashno na jawab pan karya, sabdo na arth pan karya. અને ઉખાણા સમજ્યા તો કે આપણે મિત્રો ઉખાણા પૂછાતા હતા આજે હું તમને ફરીથી ઉખાણા બે પૂછીશ તો તમારે એનો મને જવાબ આપવાનો છે કે છે ભિખારી નથી છતાં પૈસા માંગું છું છોકરી નથી છતાં પર્સ રાખું છું પૂજારી નથી તો પણ ઘંટી વગાડું છું બોલો હું કોણ કોણ હોય વિદ્યાર્થી મિત્રો બસ કંડક્ટર સરસ વેરી ગુડ સાચો જવાબ છે હવે બીજું ખાણું બીજું ખાસ ધ્યાન રાખજો અને સમજીને જવાબ આપજો એ શું છે જે મહિનામાં એકવાર તમારી પાસે આવે છે પરંતુ 24 કલાક પછી ચાલી જાય છે એનો શું જવાબ આવે બેટા તારીખ સરસ વેરી ગુડ સાચો જવાબ જો તમને આવા ખાણા વિરુદ્ધાર્થી શબ્દ શબ્દ સમૂહ માટે એક શબ્દ અને જોડણી આપણે આજે પહેલા સાચી જોડણી જોવાની છે પ્રશ્ન એ જોડણી સુધાર એટલે કે સાચી જોડણી લખો આપણે આ પ્રશ્ન લેવાનો છે એમાં છે કે પહેલું છે કે અહીંયા તમને ખાસ તમને યાદ કરી લો કે ટ હ ડ ડ આ ખાસ ધ્યાન રાખવાનું છે ટ ઠ ડ ડ એમ અને બીજું છે ગ ધ પ અને ય અહીં શું છે તમે પ્રશ્નના જવાબમાં ભૂલ કરો છો ખાલી જગ્યામાં ભૂલ કરો છો એક શબ્દમાં જવાબમાં પણ અહીં શું છે ટ અને ટ લખવાનું ત્યાં તમે ડ કરો છો ઠ લખવાનું ત્યાં ડ કરો છો પ અને ય સરખો જ કરો પનો ઉખાણા
બીજો શબ્દ એટલે પર્યાય શબ્દ આપણે કહીએ છીએ સમાનાર્થી શબ્દમાં કે આ મેનું છે પાન આપણે આ સકારાનું પાન નિંદાનું પાન બધું પણ બધા પાન તમે જોયા છે પાનને આપણે બીજું શું કહીએ છીએ પાનરું શું કહીએ છીએ પાનરું અને પાન એટલે એના જેવો બીજો શબ્દ એટલે સમાનાર્થી શબ્દ કહેવાય પગ પગને શું કહેવાય ચરણ શું કહેવાય ચરણ પગ એટલે ચરણ ચતુર ચતુર એટલે હોશિયાર હવે ગુજરાતી શબ્દમાં પૂછાય ચતુર એટલે શું આવે ઠોર અને સમાનાર્થીમાં ચતુર એટલે હોશિયાર અને બીજું છે બુદ્ધિશાળી શું કહેવાય એને બુદ્ધિશાળી બુદ્ધિશાળી હવે કે જે વૃક્ષ તમે ઘણા બધા વૃક્ષો જોયા છે આપણે ઘણા વૃક્ષો બોલે છે ઘણા ઝાડ બોલે છે એટલે વૃક્ષને શું કહેવાય ઝાડ શું કહેવાય ઝાડ જળ જળ એટલે પાણી જળ એટલે પાણી ની આપણે કહીએ છે જળ એટલે પાણી પછી કહે છે ફટાફટ ફટાફટ એટલે શું થાય આપણે કોઈ પણ કાર્ય કરવાનું હોય છે ફટાફટ કરી દે ઝડપથી કરી દે એવું કહીએ છે એટલે ફટાફટ એટલે ઝડપથી શું થાય ઝડપથી ફટાફટ એટલે ઝડપથી કે છે મ આપણું મ મને શું કહેવાય છે મુખ મોડું કહીએ છે ને મોડું પણ આપણે બોલીએ આપણે ગુજરાતી ભાષામાં મોડું બોલીએ છીએ મુખ મોડું કે છે જોગી 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 એટલે સાધુ જો વિદ્યાર્થી મિત્રો સમાનાર્થી શબ્દ આવા ઘણા બધા આપણે ઉદાહરણમાં પહેલા આપણે શબ્દના આધારે પણ અમુક સમજ્યા હતા કે છે પાન એટલે પાંદડું પગ એટલે ચરણ ચતુર એટલે હોશિયાર અને બુદ્ધિશાળી વૃક્ષ એટલે ઝાડ જળ એટલે પાણી ફટાફટ એટલે ઝડપથી મ એટલે મુખ અને મોડું જોગી એટલે સાધુ હવે વિદ્યાર્થી મિત્રો આપણે સમાનાર્થી શબ્દો જોયા હવે આપણે શું જોવાનું છે વિરુદ્ધાર્થી શબ્દો જોવાના છે વિરુદ્ધાર્થી શબ્દો વિરુદ્ધાર્થી શબ્દ કેવો એટલે એના જેવો નહીં આપણે એનાથી ઉલટું આપણે સમાનાર્થી શબ્દ કેવો હતો કે એના જેવો બીજો શબ્દ પણ વિરુદ્ધાર્થીમાં એવું હોય નહીં એનાથી ઉલટું લખવાનું છે કે દાખલા તરીકે જ્ઞાન કોકને ઘણું બધું જ્ઞાન હોય છે કોકને જ્ઞાન હોતું નથી એટલે અજ્ઞાન અજ્ઞાન શું કહેવાય અજ્ઞાન પછી કે ચતુર મેં તમને સમાનાર્થીમાં સમજાવ્યું ને ચતુર ચતુર કે છે ચતુર સમાનાર્થીમાં શું ધ્યાન રાખજો સમાનાર્થી શબ્દમાં હોશિયાર આવે જ્યારે વિરુદ્ધાર્થી શબ્દ હોય તો ચતુર શું આવે ઘોર શું આવે છે ઘોર શું આવે ચતુરનું ઘોર તમે કોઈ પ્રશ્ન પૂછે તેને તમે જવાબ આપો છો ઉત્તર એટલે ઉત્તર એટલે શું થાય પ્રશ્ન શું થાય છે પ્રશ્ન પ્રશ્નનું શું થાય ઉત્તર દાખલા તરીકે ખોટ એટલે ચતુર હોશિયાર થાય બરોબર એટલે આપણે એનું ઊંધું કરવાનું છે અંદર અંદર તો શું થશે બહાર ઘણા વિદ્યાર્થીઓ ક્લાસની અંદર બેઠા છે ઘણા વિદ્યાર્થીઓ બહાર રમે છે એટલે અંદર એટલે શું થશે કોઈ નાનું બાળક ઊંઘી ગયું છે કોઈ જાગતું હોય છે તે શું થાય ઊંઘવું એટલે
આપણે ઉનાળામાં ગરમ એકદમ લૂ આવશે ગરમ પવન આવે છે ને તો આપણે એને શું કહીએ છીએ લૂ શું કહીએ છીએ લૂ આનો જવાબ શું આવશે લૂ કે ગરમ પવન કેમ આવે છે આપણે ઉનાળામાં કે બહાર જતા હોય છે ને સખત ગરમી હોય છે ત્યારે પવન આવે છે તો આપણે ગરમ ગરમ પવન આવે છે તો આપણે એને શું કહીએ છીએ લૂ શું કહીએ છીએ લૂ બીજું છે કે ત્રણ આંખ વાળું આકારમાં કાપીને એમાં પણ તમે ઉખાણા લખી શકો આવો આકાર પણ કાપી શકો
છો આવા આકારમાં પણ કાપી શકો છો પછી આ છે આવા આકારમાં પણ કાપી શકો છો ચાર્ટ પેપર રંગીન કાગળ અને એમાં પણ તમે ખાણા લખી શકો છો એક આ છે પાન આકારમાં આમાં પણ તે આ મેં સીધા કે સજીનો કેવો બનાવ્યો છે એવી રીતે તમે ઉખાણાનો પણ બનાવી શકો અને આવી રીતે આકાર કાપો તો જુદા જુદા આકારમાં સરસ ઉખાણાનો અંક બનાવી શકાય કે વિદ્યાર્થી મિત્રો તમારે ઉખાણાનો અંક બનાવીને મને પર્સનલમાં મોકલવાનું છે હોમવર્ક તો મોકલો છો એની જોડે તમારે આવી રીતે ઉખાણાનો અંક બનાવવાની એ તમે મને મોકલવાનું છે વિદ્યાર્થી મિત્રો વર્કશીટમાં આપણે સમાનાર્થી શબ્દો હશે વિરુદ્ધાર્થી શબ્દો હશે જોડણી હશે અને શબ્દ સામાન્ય એક શબ્દ હશે એ તો તમારે લખવાનું છે અને ખાસ તમારે વિડીયો જોવાના છે આન્સર મેં આપ્યા નથી તમે વિડીયો જોશો તો તમે એમાંથી તમને જવાબ મળી જશે એટલે વિડીયો ખાસ જોવાનો છે અને ઉખાણાનો અંક બનાવવાનો છે આ એક આપણી પ્રવૃત્તિ છે તમે ગમે તે આકારનો ઉખાણાનો અંક બનાવી શકો અને તમારા મન તમને મન ગમતા તમે ઉખાણા લખી શકો અને નીચે જવાબ પણ લખવાનો છે જ્યારે અંક બનાવો ત્યારે તમે ધોરણ ચાર પર તમારું નામ લખવાનું છે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો વિડીયો ખાસ જોજો એવી હું આશા રાખું છું થેન્ક યુ